गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 9 सब्जेक्ट हिंदी आपणे आगळना विडियोमां काव्य सत्तर तुलसी के पद सुधी आपणे पाठ्यपुस्तकनी अंदर अभ्यास करी चूक्या छीए। आजे आपणे आ विडियोमां पाठ अढार पाठ्यपुस्तक नंबर चौरासी पाठ अढार अंधेरी नगरी आ पाठना लेखकनुं नाम छे भारतेंदु हरीशचंद्र। आजे आपणे अंधेरी नगरी पाठ विषे आपणे माहिती मेळवीशું। હવે પાઠની અંદર જે પ્રથમ ફકરો આપણને આપવામાં આવેલો હોય છે એ લેખકના પરિચયનો આપવામાં આવ્યો હોય છે, અને બીજા ફકરાની અંદર પાઠ અથવા કાવ્ય જે પણ હોય તેનું વર્ણન આપણને કરવામાં આવેલું હોય છે। અહીંયા હવે આપણે પાઠની શરૂઆત કરીએ તો અંધેરી નગરી પાઠના લેખક છે ભારતેન્દુ હરીશચંદ્ર। અંધેરી નગરી પાઠના લેખક છે ભારતેન્દુ હરીશચંદ્ર। એમનો જન્મ 1850માં થયો હતો અને મૃત્યુ 1885માં થયું હતું। હવે આપણે પાઠમાં પાઠ વિશે આપણે પાઠની અંદર આ એક પાઠ આપણે નાટક જે સ્ટેજ અથવા મંચ ઉપર જે કોઈ પણ નાટક ભજવવામાં આવતું હોય એવી રીતના આ પાઠ આપણને એક નાટક તરીકે આપવામાં આવેલો છે। આ પાઠનો પ્રકાર આપણે નાટ્ય પ્રકાર પણ કહી શકીએ। તો સ્ટેજ ઉપર પાત્ર બનેલા છે અને આ નાટક એક ગુરુ શિષ્ય અને એવી રીતના બધા અલગ અલગ પ્રકારના આપણને પાત્રો આપેલા છે અને નાટક ભજવવામાં આવ્યું છે। તો આપણે પણ એ આપણે અહીંયા નાટકનું વર્ણન જોઈએ। પ્રસ્તુત એકાંકી મેં મહંત ઓર ઉનકે દો શિષ્ય એક નગરી મેં પહોંચતે હે। આ પાઠની અંદર એકાંકી એટલે વાર્તા, મહંત અને એના બે શિષ્ય એક નગરીમાં જઈને પહોંચે છે જહાં મૂર્ખ રાજા ઓર મૂર્ખ પ્રજા સે ઉનકા પાલા પડતા હે। પાલા પડવું એટલે મળવું, મૂર્ખ રાજા અને મૂર્ખ પ્રજાથી એ લોકો મળે છે। કોણ મળે છે? મહંત અને એના બે ગુરુ, એના બે શિષ્ય। કોણ મળે છે? મહંત અને એના બે શિષ્ય। નગરી મેં સર્વત્ર અજ્ઞાન કા અંધકાર થા, એ આખી નગરીની અંદર અજ્ઞાન એટલે જ્ઞાનનો અંધકાર હતો। અનુશાસન રહિત વિવેકહીન પ્રજા મેં કિસી સે પ્રેમ આત્મીયતા કા નામો નિશાન દિખાઈ નહીં દે રહા થા। કહે છે નગરીની અંદર અનુશાસન જેવું પ્રજામાં કોઈ પ્રેમ હતો નહીં, કોઈ આત્મીયતા હતી નહીં, કોઈ આત્મીયતા અને પ્રેમનું તો કોઈ પણ નામો નિશાન દેખાઈ દેવામાં આવતું હતું નહીં। અચ્છે બુરે મેં અંતર નહીં, સચ ઓર ઝુટકા જ્ઞાન નહીં, ભાજી કા મૂલ્ય ઓર ખાજે કા મૂલ્ય 1%। શું કહે છે? સારું અને ખોટું, સારું ખોટામાં કોઈ અંતર નહીં, સચ ઓર ઝુટકા જ્ઞાન નહીં, સાચું છે કે ખોટું છે એનું કોઈ પણ પ્રજામાં જ્ઞાન હતું નહીં, ભાજીના મૂલ્ય અને ખાજાના મૂલ્ય જે ખાવાનું હતું એનું મૂલ્ય 1% હતું। યથા રાજા તથા પ્રજા, કહાવત કે અનુસાર રાજા ભી મૂર્ખ ઓર પ્રજા ભી મૂર્ખ। કહેવત પ્રમાણે આપણે જોવા જઈએ તો એ નગરીનો રાજા પણ મૂર્ખ અને પ્રજા પણ મૂર્ખ। એસે લોગ અપની મૂર્ખતા કે કારણ અપને વિનાશના કારણ બન જાતે હે। આવા લોકો પોતાની મૂર્ખતાના કારણે પોતાના વિનાશનું કારણ બની જાય છે। અંધેરી નગરી એકાંકી સે લેખક પાઠકો કો અવિવેકી જ્ઞાની વૃત્તિ સે પરિચિત કરવા કર ઇસે બચે રહેને કી પ્રેરણા દેતે હે।
આપણને આ પાઠ દ્વારા એ શીખવા મળશે કે અંધેરી નગરીમાં જે લેખક છે એ આપણને અજ્ઞાની હોય એવી વૃત્તિ દેખાડીને આપણને આનાથી બચી રહેવા માટે પ્રેરણા આપે છે. હવે પાત્ર આપણે અંધેરી નગરીના પાત્ર જોઈએ તો કોણ કોણ છે? નારાયણ દાસ. એ નારાયણ દાસ કોણ હતા? મહંત કે શિષ્ય? નારાયણ દાસ હતા એ મહંતના શિષ્ય. બીજું છે ગોવર્ધન દાસ. એ પણ છે મહંતના શિષ્ય. ચોપટ રાજા. એ કોણ છે? અંધેરી નગરીના રાજા. પછી હવે આ છે મેઇન પાત્ર છે નારાયણ દાસ અને ગોવર્ધન દાસ. એ કોણ છે? મહંતના શિષ્ય. અને ચોપટ રાજા કોણ છે? અંધેરી નગરીના રાજા. હવે બીજા ઘણા બધા પાત્ર છે અંદર. કુજડીન, હલવાઈ, ફરિયાદી, કલ્લુ બન્યા, કારીગર, ચુનેવાલા, ભીસ્તી, કસાઈ, ગડરિયા, કોતવાલ, સિપાહી આદિ. આ બધા પણ પાત્ર આપણને આ દ્રશ્યમાં આપવામાં આવેલા છે. હવે આપણે શરૂઆત કરીએ પ્રથમ દ્રશ્યની. પહેલા દ્રશ્ય સ્થાન. શહર સે બહાર સડક મોહનજી ઓર દો ચેલે બાતે કર રહે હે. સ્થળ કયું સ્થળ છે? શહેરની બહાર સડક. સડક એટલે રસ્તા. સડક એટલે રસ્તા. શહેરની બહાર રસ્તા પર મોહનજી અને એના બે ચેલા વાતો કરી રહ્યા હતા. મોહંત બચ્ચા નારાયણદાસ, યો નગર તો દૂરસે બડા સુંદર દિખાઈ પડતા હે. મોહન શું કહે છે ઓલા બંને શિષ્યને? કે આ નગર તો ખૂબ જ દૂરથી આપણને સુંદર દેખાઈ રહ્યું છે. દેખ કુછ ભિક્ષા મિલે તો ભગવાન કો ભોગ લગે ઓર ક્યાં. શું આપણને ભિક્ષા એટલે જે આપણને કોઈ દાન આપે તે? તો કહે છે કાંઈ આપણને આ નગરમાંથી થોડી પણ ભિક્ષા મળી જાય તો આપણે ભગવાનને ભોગ લગાડી શકીશું. નારાયણદાસ ગુરુજી મહારાજ, નગર તો બહુથી સુંદર હે, પર ભિક્ષા બી સુંદર મિલે તો બડા આનંદ હો. નારાયણદાસ મહંતને કહે છે, ગુરુને કહે છે, ગુરુજી મહારાજ નગર તો ખૂબ જ સુંદર દેખાઈ દે છે, પણ જો જેવું નગર છે એવી સુંદર આપણને ભિક્ષા મળે તો આપણને ખૂબ જ આનંદ થાય, આપણે ખૂબ જ ખુશ થઈએ. મોહન બચ્ચા ગોવર્ધન દાસ, તું પશ્ચિમ કી ઓર જા ઓર નારાયણ દાસ તું પૂર્વ કી ઓર જાએ ગા. મોહન ગોવર્ધન નારાયણદાસ અને ગોવર્ધન દાસને કહે છે, ગોવર્ધન દાસને કહે છે તું પશ્ચિમની તરફ ભિક્ષા માંગવા માટે જા. અને નારાયણદાસને કહે છે કે તું પૂર્વની તરફ ભિક્ષા માંગવા માટે જા. પછી બંને ગોવર્ધનદાસ જાય છે. ગોવર્ધનદાસ કુજડીન છે, કયો ભાજી ક્યાં ભાવ. કુજડીન એટલે શાક વેચવાવાળી હોય તે. કુજડીન શાક વેચવાવાળીને ગોવર્ધનદાસ એ ભાજીનો ભાવ પૂછે છે. કુજડીન બાબાજી ટકે શેર. કુજડીન કોને કહે છે બાબાજી ટકે શેર? ગોવર્ધનદાસને કહે છે કે બાબાજી ટકે શેર. ગોવર્ધનદાસ સબ ભાજી ટકે શેર, વાહ વાહ બડા આનંદ, અહીંયા સભી ચીજે ટકે શેર. ગોવર્ધનદાસ કુજડીનને કહે છે કે અહીંયા ભાજી અને બધી જ વસ્તુ સુવાદ છે, વાહ વાહ
બધી જ વસ્તુ ટકેસેના ભાવે મળે છે. હલવાઈ કે પાસ જાગર કયો ભાઈ મીઠાઈ ક્યાં ભાવ. ગોવર્ધનદાસે એ નગરીની અંદર હલવાઈ પાસે જાય છે અને હલવાઈને પૂછે છે કે હલવાઈ મીઠાઈ શું ભાવ છે. તો હલવાઈ પણ શું કહે છે, ટકે શેર. ગોવર્ધનદાસ કોને કોને પૂછે છે, કુજડીને ભાજીનો ભાવ પૂછે છે કે શું ભાવ છે. તો ભાજીનો ભાવ કુજડીને શું કહે છે, ટકે શેર. અને પછી હલવાઈ પાસે જાય છે અને હલવાઈને પૂછે છે કે ભાજીનો શું ભાવ છે. કહે છે ટકે શેર. ગોવર્ધનદાસ, વાહ વાહ બડા આનંદ, સબ ટકે શેર ક્યો બચ્ચા, ઇસ નગરી કા નામ ક્યાં હૈ. ગોવર્ધનદાસ કહે છે કે બધું ટકેસર કેમ મળે છે, આ નગરીનું નામ શું છે. હલવાઈવાળો કહે છે, જ્યાં મીઠાઈ લેવા જાય છે એ હલવાઈ કહે છે, અંધેરી નગરી. નગરીનું નામ શું હતું, અંધેરી નગરી. ગોવર્ધનદાસ, ઓર રાજા કા નામ ક્યાં હૈ. ગોવર્ધનદાસ હલવાઈને પૂછે છે, રાજાનું નામ શું છે. હલવાઈ, ચોપટ રાજા. હલવાઈ કહે છે, ગોવર્ધનદાસ પૂછે છે હલવાઈવાળાને કે રાજાનું નામ શું છે. તો હલવાઈ કહે છે, ચોપટ રાજા. ગોવર્ધનદાસ, વાહ વાહ, અંધેરી નગરી ચોપટ રાજા, ટકે શેર બાજી ટકે શેર ખાજા. શું કહે છે, અંધેરી નગરીના ચોપટ રાજા અને ટકેસેર ભાજી અને ટકેસેર ખાવા ખાજા, એટલે મીઠાઈ ટકેસેર ખાજા. હલવાઈ, તો બાબાજી કુછ લેના હો તો લે લો. હલવાઈ ગોવર્ધનદાસની કહે છે કે કાંઈ લેવું હોય તો તમે લઈ લો. ગોવર્ધનદાસ, બચ્ચા ભિક્ષા માંગ પર 7 પૈસા લાયા હું, 3.5 શેર મીઠાઈ દે દે. શું કહે છે, બચ્ચા ભિક્ષા માંગીને હું 7 પૈસા લાવ્યો છું, 3.5 શેર મીઠાઈ આપી દે. ગોવર્ધનદાસ, બચ્ચા ભિક્ષા માંગર 7 મોહનજી ઓર નારાયણદાસ એક ઓર સે જાતે હૈ ઓર દૂસરી ઓર સે ગોવર્ધનદાસ આતા હૈ. મોહનજી અને નારાયણદાસ બંને એક સાઈડથી જાય છે અને બીજી તરફથી ગોવર્ધનદાસ આવે છે. મહંત, બચ્ચા ગોવર્ધનદાસ ક્યાં ભિક્ષા લાયા, ગઠરી તો ભારી માલુમ પડતી હૈ. મહંત ગોવર્ધનદાસને પૂછે છે કે તું શું ભિક્ષા લાવ્યો છું, ગઠરી તો જાણે ભારે હોય તેવું દેખાય દે છે. ગોવર્ધનદાસ, ગુરુજી મહારાજ 7 પૈસે ભીખમે મિલે થે. ગોવર્ધનદાસ ગુરુ કહે છે, ગુરુજી મહારાજ મને 7 પૈસા ભિક્ષામાં મળ્યા છે અને ઉસી સે 3.5 શેર મીઠાઈ મોલ લી હૈ. કહે છે, જે મને 7 પૈસા ભિક્ષામાં મળ્યા હતા એમાંથી મેં 3.5 પૈસાની તો મીઠાઈ તોલી લીધી, લઈ લીધી છે. મોલું એટલે કિંમત, તોલું વજન કરવું. મહંત, બચ્ચા નારાયણદાસ ને મુજસે કહા થા કે યહાં સબ ચીજે ટકે શેર મિલતી હૈ, તો મેને ઇસકી બાત પર વિશ્વાસ નહીં કિયા. મહંત શું કહે છે, નારાયણદાસ ને મહંત કહે છે, નારાયણદાસે મને કીધું હતું કે અહીંયા બધી જ ચીજ વસ્તુઓ ટકે શેરના ભાવે મળે છે, પણ મેં એની વાત પર વિશ્વાસ કર્યો નહીં. બચ્ચા, એ કોણ સી નગરી હૈ ઓર ઇસકા રાજા કોણ હૈ, જહાં ટકે શેર ભાજી ઓર ટકે શેર ખાજા મિલતા હૈ. શું કહે છે કે આ કઈ નગરી છે, અહીંયાનો રાજા કોણ છે કે અહીંયા બધું ટકેસેર ભાજી અને ટકેસેર ખાજા મળે છે. ગોવર્ધનદાસ, અંધેરી નગરી ચોપટ રાજા, ટકેસેર ભાજી ટકેસેર ખાજા. મહંત ગોવર્ધનદાસ મહંત ગુરુજીને કહે છે કે અંધેરી નગરી ચોપટ રાજા, ટકેસેર ભાજી અને ટકેસેર ખાજા. મહંત, તો બચ્ચા એસી નગરી મેં રહેના ઉચિત નહીં હૈ. મહંત શું કહે છે ગોવર્ધનદાસને, કે આવી નગરીમાં રહેવું ઉચિત છે નહીં, જ્યાં ટકેસેર ભાજી ઓર ટકેસેર ખાજા બિકતા હૈ. કહે છે, જ્યાં ટકેસેર ભાજી
અને ટકેસર ખાજા મળતા હોય એવી નગરીમાં રહેવું જોઈએ ઉચિત છે નહીં। મેં તો ઈસ નગર મેં અબ એક ક્ષણ ભી નહીં રહુંગા। મોહન શું કહે છે, મારે તો આ નગરમાં એક પણ એક ક્ષણ પણ રહેવું નથી। ગોવર્ધન દાસ, ગુરુજી મેં તો ઈસ નગર કો છોડકર નહીં જાઉંગા ઓર જગહ જગહ દિનભર માંગો તો પેટ નહીં ભરતા, મેં તો અહીં રહુંગા। ગોવર્ધન દાસ ગુરુજીને કહે છે, મારે તો આ નગર છોડીને ક્યાંય જવું નથી, બીજી જગ્યા પણ તો આપણે અલગ અલગ જગ્યાએ જવા છતાં પણ આખો દિવસ ભીખ માંગવા છતાં પણ આપણું પેટ ભરાતું છે નહીં। મહંત, દેખ મેરી બાત માન નહીં તો પીછે પસ્તાયેંગા। મહંત ગોવર્ધન દાસને કહે છે, જો તું મારી વાત માન અત્યારે, નહીતર તું પાછળથી ખૂબ જ પસ્તાઈશ। મેં તો જાતા હું પર ઇતના કહે જાતા હું કે કભી સંકટ પડે તો યાદ કરના। કહે છે, હું તો જાઉં છું પણ એટલું તને કહીને જાઉં છું કે ક્યારેક સંકટ પડે તો તું મને યાદ કર છે। આપણે પ્રથમ દ્રશ્ય પાઠ 18 અંધેરી નગરીનું આપણે પ્રથમ દ્રશ્ય જોયું। પ્રથમ દ્રશ્યની અંદર પાત્ર કોણ કોણ હતા, એક તો મહંત, મહંત કોણ હતું, ગુરુજી, અને મહંતના ચેલા કોણ હતા, બે, નારાયણ દાસ અને ગોવર્ધન દાસ। મહંત ગુરુ હોય છે, નારાયણ દાસ અને ગોવર્ધન દાસ બંનેના ચેલા હોય છે, અને એક અંધેરી નગરી હોય છે। અંધેરી નગરીના રાજાનું નામ શું હોય છે, ચોપડ રાજા। અંધેરી નગરીના રાજાનું નામ શું હોય છે, ચોપડ રાજા। હવે મહંત, નારાયણ દાસ અને ગોવર્ધન દાસ ત્રણેય દૂરથી આવે છે, અંધેરી નગરીને જોવે છે, તો મહંત અને ગોવર્ધન દાસ અને નારાયણ દાસ વાતો કરે છે કે આ નગરી તો ખૂબ જ સુંદર છે, ચલો આપણે અંદર જઈએ। તો ત્રણેય જણા ભિક્ષા માંગવા માટે અંદર જાય છે। મહંત ગોવર્ધન દાસ અને નારાયણ દાસને કહે છે, એક પૂર્વની તરફ ભિક્ષા માંગવા માટે જાઓ અને એક પશ્ચિમની તરફ ભિક્ષા માંગવા માટે જાઓ। ભિક્ષા માંગતા માંગતા ગોવર્ધન દાસને કોણ મળે છે, કુજડીન। કોણ મળે છે, કુજડીન। તો કુજડીનને શું પૂછે છે, ભાજીનો ભાવ શું છે, તો કુજડીન ગોવર્ધન દાસને ભાજીનો ભાવ શું કહે છે, ટકે સે ભાજી। પછી ત્યાંથી આગળ જાય છે, ગોવર્ધન દાસ કોની પાસે જાય છે, હલવાઈ પાસે। કોની પાસે જાય છે, હલવાઈ પાસે, અને હલવાઈની દુકાને જઈને ગોવર્ધન દાસ મીઠાઈનો ભાવ પૂછે છે। તો મીઠાઈનો ભાવ પૂછે છે અને હલવાઈવાળો શું કહે છે, ટકે સેર। તો ગોવર્ધન દાસ કહે છે કે વાહ વાહ, અહીંયા તો બધું જ મીઠાઈ હોય કે ભાજી હોય કે કોઈ પણ વસ્તુ હોય, બધું ટકે સેરના ભાવે મળે છે। પછી ગોવર્ધન દાસ હલવાઈને પૂછે છે કે અહીંયાનો રાજા કોણ છે, તો કહે છે ચોપટ રાજા। તો ગોવર્ધન દાસ કહે છે, અંધેરી નગરી ચોપટ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા। પછી ગોવર્ધન દાસને કેટલી ભિક્ષા મળી હોય છે, 7 પૈસા, એમાંથી એ 3.5 પૈસાની મીઠાઈ લે છે। અને પછી મહંત અને ગોવર્ધન દાસ બંને મળે છે ભિક્ષા માંગીને, અને મહંત ગોવર્ધન દાસને પૂછે છે કે તને ભિક્ષામાં કેટલા પૈસા મળ્યા છે, તો ગોવર્ધન દાસ મહંતને કહે છે કે મને ભિક્ષામાં 7 પૈસા મળ્યા હતા, એમાંથી હું 3.5 પૈસાની મીઠાઈ લાવ્યો છું। અને મહંત કહે છે, મને નારાયણ દાસે કીધું હતું કે આ નગરીની અંદર ટકેસેર ભાજી અને ટકેસેર ખાજા એ બધું ટકેસેરના ભાવે કોઈ પણ ચીજ વસ્તુઓ મળે છે, પણ મહંતે નારાયણ દાસ પર વિશ્વાસ કર્યો નહીં। તો મહંત ગોવર્ધન દાસને કહે છે, જ્યાં આવી રીતના ટકેસેરના ભાવે મળતું હોય એ નગરીમાં રહેવું ઉચિત છે નહીં, આપણે અહીંયાથી ચાલી જવું જોઈએ। તો ગોવર્ધન દાસ મહંતને કહે છે કે મારે તો અહીંયા જ રહેવું છે, તમારે જવું હોય તો જાઓ, કેમ કે બીજી જગ્યા પર
આખો દિવસ ભિક્ષા માંગવા કરતા છતાં પણ ભિક્ષા મળતી નથી અને પેટ ભરાતું નથી. તો મહંત ગોવર્ધનદાસને કહે છે, પણ તું અત્યારે મારી વાત માન, નહીતર તું પાછળથી પસ્તાઈશ. કહે છે કે કાંઈ વાંધો નહીં, હું અત્યારે જાઉં છું, સંકટના સમયે તને ક્યારે પણ મારી જરૂર પડે તું તો મને યાદ કરજે.